તાઉટે વાવાઝોડાની અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે. ગોવામાં જોવા મળી છે વાવાઝોડાની અસર. દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા છે. ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા છે. તો જે પ્રકારની આગાહી કરવામાં આવી હતી તે જ પ્રકારની અત્યારે અસર પણ જોવા મળી રહી છે. તો ભારે આ વાવાઝોડું છે અને તેની અસર પણ એ જ પ્રકારે જોવા મળવાની છે. ગોવામાં તેની અસર વર્તાવા લાગી છે. તો ભારે પવન જેના કારણે વૃક્ષો ધરાશાયી થયા છે. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. વરસાદ છે. દરિયામાં કરંટ પણ જોવા મળી રહ્યો છે. ઊંચા મોજા ઉછળી રહ્યા છે. તો ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને વેરાવળથી 700 કિલોમીટર દૂર હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેમ જેમ નજીક આવશે તેમ તેમ તેની અસર વધુ મજબૂત જોવા મળશે. અત્યારથી જ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. ક્યાંક વરસાદ પણ છે. તો દ્રશ્યો ગોવાના છે. આ સાથે જ ગુજરાત પર તેની અસર, કારણ કે ગુજરાત નજીક પહોંચી રહ્યું છે વાવાઝોડું. તો વલસાડમાં વાવાઝોડાને લઈને તંત્ર અલર્ટ મોડમાં છે. દરિયા કિનારાના ગામોને અલર્ટ કરાયા છે. તિથલના દરિયાકાંઠે લોકોની ભીડ છે. મોર્નિંગ વોક માટે લોકોની ભીડ છે. દરિયાના નજીક લોકોની ભીડ છે. ચિંતાજનક. અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા છે. પોલીસની ગેરહાજરીમાં લોકોની બેદરકારી. તંત્રની અપીલ છતાં પણ લોકો બેદરકાર જોવા મળ્યા છે. તો ન્યૂઝ 18 ના અહેવાલની અસર થઈ છે. અહેવાલ બાદ પોલીસ પહોંચી છે તિથલ બીચ પર. તો તિથલ બીચ પર પોલીસ પહોંચી છે અને ત્યાંથી લોકોને હટાવ્યા છે. દરિયા કિનારે જ્યારે લોકો આવ્યા હતા, રવિવારનો દિવસ છે, લોકો મોર્નિંગ વોક કરવા માટે ત્યાં આવ્યા હતા. આ સાથે જ પરિવાર સાથે આવ્યા હતા. રવિવારના દિવસે માસ્ક વગર લોકો જોવા મળતા હતા. તમામ લોકોને ત્યાંથી હટાવવામાં આવ્યા છે. વાવાઝોડાની આગાહીને પગલે વલસાડ જિલ્લાનું વહીવટીતંત્ર પણ એલર્ટ મોડ છે. જિલ્લાના 70 કિલોમીટરના દરિયા કિનારા પર આવેલા 84 ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. હાલ તમામ ગામોમાં જરૂર જણાય તો સ્થળાંતર માટે પણ તંત્રએ તૈયારી કરી છે. સ્થળાંતર માટે તંત્ર દ્વારા વલસાડ જિલ્લાના દરિયા કિનારાના 84 ગામોના 125 જે શેલ્ટર હોમ છે તે પણ નક્કી કરવામાં આવ્યા છે. અને જરૂર જણાય તો આ શેલ્ટર હોમમાં 10,000 લોકોને રાખવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ શેલ્ટર હોમમાં લોકોને ખાવા પીવાથી લઈ અને તમામ સુવિધાઓ પણ છે, સુવિધાઓથી સજ્જ કરવાના તંત્રએ આદેશ આપવામાં આવ્યા છે. આપને જણાવી દઉં કે તૌકતે વાવાઝોડાની આગાહીને પગલે વલસાડ જિલ્લાનું તંત્ર એલર્ટ મોડ પર છે. જિલ્લાના તમામ જે દરિયા કિનારાના ગામો છે ત્યાં આગળ પહેલું પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. તિથલનો આ જાણીતા તિથલના દરિયા કિનારાના આ દ્રશ્યો છે. આપ જોઈ શકો છો કે હંમેશા પર્યટકોથી ઉભરાતો આ દરિયા કિનારો તિથલનો બીચ અત્યારે છે સુમસામ લાગી રહ્યો છે. વહેલી સવારે અહીંયા આગળ લોકોની ભીડ હતી, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ પોલીસ અહીંયા પહોંચી અને જે લોકો મોટી સંખ્યામાં દરિયા કિનારે ઉમટેલા હતા તે લોકોને દરિયા કિનારાથી દૂર કરવામાં આવે છે. અત્યારે આપ જોઈ શકો છો કે તિથલનો દરિયા કિનારો સુમસામ લાગી રહ્યો છે. વાવાઝોડાની આગાહીને પગલે તંત્ર દ્વારા જે દરિયા કિનારા પર જે સ્ટોલ અને લારી ગલ્લા ધારકો હતા એ લોકોને પણ અહીંયા આગળથી સ્ટોલ અને લારી ગલ્લા હટાવી અને અહીંયા આગળથી સલામત સ્થળે ખસેડવાના આદેશ આપવામાં આવે છે. જેના પગલે મોટાભાગના જે અહીંયા આગળ તિથલના દરિયા કિનારે જે સ્ટોલ લાગતા હતા તે સ્ટોલ પણ અત્યારે જોવા નથી મળી રહ્યા. આમ વલસાડ જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે. જિલ્લાની કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની એક ટીમ પણ અહીંયા આગળ લાવવામાં આવી છે અને જરૂર જણાય તો તે એનડીઆરએફની ટીમને પણ કામે લગાવવામાં આવશે. વલસાડ જિલ્લાના જે દરિયા કિનારાના વિસ્તારના જે તાલુકાઓ છે, વાપી, વલસાડ, પારડી અને ઉમરગામ તાલુકા આ દરિયા કિનારાના તાલુકાના જે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સહિતના જે અધિકારીઓની ટીમ છે તે લોકોને હેડક્વાર્ટર નહીં છોડવાના સૂચનો આદેશ આપવામાં આવ્યા છે. અને સાથે જ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વલસાડ જિલ્લાનું તંત્ર સજ્જ છે. જોકે કોરોનાની આ પરિસ્થિતિ વચ્ચે આ વાવાઝોડાની આહટ સંભળાઈ રહી છે અને કારણે COVID-19ની તમામ ગાઈડલાઇનનું પાલન છે સ્થળાંતરની અને શેલ્ટર હોમમાં પણ થાય તે માટે તંત્રએ વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે. જિલ્લાના દરિયા કિનારાના ગામોના
38 જેટલા છે કોવિડ 19ના દર્દીઓ છે તે લોકોને કોવિડ 19ની ગાઈડલાઈન મુજબ સ્થળાંતર કરવામાં આવનાર છે। આમ વલસાડ જિલ્લાનું વહીવટીતંત્ર તમામ પરિસ્થિતિને પહોંચવા માટે અત્યારે સજ્જ છે। જો કે અત્યારે વલસાડનો આ દરિયો કિનારો છે અત્યારે શાંત લાગી રહ્યો છે, પરંતુ આવનાર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વલસાડનું તંત્ર સજ્જ છે તેવા દાવા થઈ રહ્યા છે। ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ। ગીર સોમનાથમાં તાઉતે વાવાઝોડા પહેલા ગીર સોમનાથના બંદર પર બોટોનો ખડકલો થયો છે। વેરાવળ, હિરકોટ, નવા બંદર, સુત્રાપાડા સહિત નાના મોટા તમામ બંદરો પર બોટોનો ખડકલો છે। જિલ્લાભરમાં નાની મોટી 8000થી વધુ બોટ છે। હાલ મોટાભાગની બોટ કિનારા પર છે, પરંતુ વાવાઝોડાની દહેશતને લઈ નાના બંદરો પર સૌથી વધુ ખતરો છે। ક્યાંક પ્રોટેક્શન દિવાલનો અભાવ છે, ક્યાંક જેટીના અભાવના કારણે વધુ ખતરો છે। ભૂતકાળમાં જિલ્લામાં સૌથી વધુ માઢવડ બંદર પર 35થી વધુ મકાનો ધરાશાયી થયા હતા, અને ત્યારે હાલ ટાઉટે વાવાઝોડાની દિશા ગીર સોમનાથ પર છે। જો વાવાઝોડું આવ્યું તો સૌથી વધુ નુકસાન નાના બંદર ઉપર થશે। મોરબીમાં નવલખી બંદરે બે નંબરનું સિગ્નલ લગાવ્યું છે। વાવાઝોડાના પગલે બે નંબરનું સિગ્નલ લગાવ્યું છે। માછીમારોને સાવચેત રહેવા માટે સૂચન અપાયું છે। એનડીઆરએફની ટીમને તૈનાત કરાઈ છે। વાવાઝોડાની અસરના પગલે નિરીક્ષણ પણ કરવામાં આવશે। જામનગરના બેડી બંદર પર બોટનો ખડકલો થયો છે। જામનગર સહિત તમામ બંદરોએ બે નંબરનું સિગ્નલ લગાવ્યું છે। તાઉતે વાવાઝોડાના પગલે સલામતીને જોતા બોટોને સલામત રીતે ત્યાં લાંગરી દેવામાં આવી છે। વાવાઝોડાના પગલે રાજ્યનું સ્ટેટ ઇમરજન્સી સેન્ટર 24/7 કાર્યરત રહેશે। તાઉતે વાવાઝોડું આગામી 17-18 મે દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે અથડાય તેવી સંભાવના છે, અને આ સંભાવનાના પગલે રાજ્યનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્શન મોડમાં છે। તો હાલ એનડીઆરએફ, એસડીઆરએફ, બીએસએફ, આર્મીની વિવિધ ટુકડીઓ ફાળવી દેવાય છે। આગામી 17-18 મે દરમિયાન ટોકતે નામનું વાવાઝોડું સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાઓએ અથડાવાની સંભાવના છે। અંદાજે 3 કિલોમીટરના વિસ્તારમાં આ વાવાઝોડું વિનાશ નોતરી શકે તેમ છે। ત્યારે અમે ઉપસ્થિત છીએ રાજ્યના ઇમરજન્સી સ્ટેટ કંટ્રોલ રૂમમાં। અત્યારે 24/7 આ સ્ટેટ કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવાયો છે। એનડીઆરએફ, એસડીઆરએફ, બીએસએફ અને આર્મીના જવાનોની વિવિધ ટુકડીઓ તૈનાત કરી દેવામાં આવી છે। સંભવિત જે 14 જિલ્લાઓ છે જ્યાં આ વાવાઝોડાની અસર થઈ શકે તેમ છે, ત્યાં આ વિશેષ ટુકડીઓને તૈનાત કરવામાં આવી છે। સૌથી વધુ ધ્યાન જો હોય તો તે કોવિડ સેન્ટર્સનું રાખવામાં આવી રહ્યું છે, કારણ કે દરિયા કિનારાના 3 કિલોમીટરના વિસ્તારમાં જો કોઈ કોવિડ સેન્ટર હોય, વીજળીના થાંભલા ઉડી જતાં આ કોવિડ સેન્ટરમાં આશ્રય લઈ રહેલા, સારવાર લઈ રહેલા પેશન્ટ્સને નુકસાન ના થાય તે માટે એક બેકઅપ પ્લાન બનાવવામાં આવ્યો છે, જેથી માનવ જિંદગીને અસર ન થાય, સાથે સાથે આશ્રય સ્થાનોનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે। સતત જે સ્ટેટ કંટ્રોલ રૂમ છે તે વોચ રાખી રહ્યું છે પરિસ્થિતિ પર। અંદાજે આગામી 17-18 દરમિયાન એની વચ્ચે આ વાવાઝોડું અથડાય તેવી સંભાવના છે। હાલ સીએમ વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને પણ આ મુદ્દે કોર કમિટીની એક વિશેષ બેઠક મળી રહી છે, જે તમામ જે 14 જિલ્લા છે જ્યાં સંભવિત અસર થઈ શકે તેમ છે વાવાઝોડાની, ત્યાં ડાયરેક્ટ સંકલન કરી રહ્યા છે અને શું શું કરવું તેના દિશા નિર્દેશ આપી રહ્યા છે। કેમેરા પર્સન પંકજ સાથે ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। તાઉતે વાવાઝોડાની દહેશતને જોતા ખેડૂતો પોતાનો પાક બચાવવા કામે લાગ્યા છે। આંબા પરથી કાચી કેરીઓ ઉતારી પાકનું રક્ષણ કરી રહ્યા છે। વાવાઝોડાએ વધારી ચિંતા, પાકને બચાવવા તાતના હવાત્યા, પાક ખરી પડે તે પહેલા જ ઉતારવા મજબૂર। એક તરફ કોરોના મહામારી, બીજી તરફ ટાઉટે વાવાઝોડાની દહેશત, ગીર પંથકના ખેડૂતો માટે સૌથી મોટી મુશ્કેલી લઈને આવ્યું છે આ વર્ષ। કોરોનાના કારણે આ વર્ષે વેપાર જોઈએ તેવો ન થયો, બીજી તરફ માવઠા અને બદલાયેલા વાતાવરણે પાકને પોષણ ન આપ્યું, અને હવે જે ફાલ તૈયાર થવા પર છે તેના પર વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે। ચિંતા દૂર થયેલ ગીર સોમનાથનો તાત ગીરની પ્રખ્યાત કેસર કેરી, અડદ, મગ, તલ અને મગફળી સહિતના પાકોને બચાવવા મથામણ કરી રહ્યો છે।
કેરી તો વાવાઝોડા ને હિસાબે કેરી પાડવી પડે એમ છે, બાકી કેરી ને ભારે હતી, ભારે નુકસાન. પેલા તો સ્ટેપ બાય સ્ટેપ પાડતા, બે દિવસે ત્રણ દિવસે કેરીના ભાવમાં પાછો નુકસાન આવે એમ છે, ભાવ ઓછા પ્રમાણમાં આવે એમ છે. વાવાઝોડાના હિસાબે કાસુ પાકું બધી ભેગા કરવા માંડ્યા, ને એક વાર કોરોનાની મહામારી છે, કોઈ મજૂર નથી થતા, ને ઘરના ધંધા કરીએ. મગફળી પાકી ગઈ કે કાચી છે? હજી કાચી છે, આઠ આઠ દિવસ ઉભે એમ છે, આઠ દસ દિવસ, પણ આ વરસાદની આગાહીને કારણે બધી ભેગું કરીએ. ગીરમાં અંદાજે 16,000 હેક્ટરમાં કેરીનું વાવેતર છે. શરૂઆતમાં ઝાકળ અને મધિયાના રોગના કારણે કેરીનો પાક ખરી પડ્યો. વાવાઝોડું આવે તો જે પાક બચ્યો છે તે પણ નુકસાન પામે. ખેડૂતોનું કહેવું છે કે વરસાદ અને વાવાઝોડું આવે તો કંઈ હાથમાં નહીં આવે, અને જો જોરદાર પવન ફૂંકાયો તો બચ્યો કુચો પાક પણ જતો રહેશે. છેલ્લા 4 મહિનાની મહેનત અને હજારોનો ખર્ચ માથે પડશે. બીજી તરફ સમસ્યા એ પણ છે કે પાક અલણવા માટે મજૂરની જરૂર છે, પરંતુ કોરોનાના કારણે મજૂર પણ નથી મળી રહ્યા. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 9,061 નવા કેસ સામે આવ્યા. 95 દર્દીના મોત થયા. 15,076 દર્દી રિકવર થયા. હાલ 1,10,472 દર્દી સ્ટેબલ છે. 791 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોના રિકવરી રેટ 83.84%. અમદાવાદમાં નવા 2,460 કેસ, 12 દર્દીના મોત. સુરતમાં નવા 806 કેસ છે, વધુ 14 દર્દીના મોત. વડોદરામાં 1,034 નવા કેસ, 9 દર્દીના મોત છે. રાજકોટમાં નવા 476 કેસ છે, 10 દર્દીના મોત છે. જામનગરમાં 362 નવા કેસ, 7 દર્દીના મોત. સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં વધી રહ્યો છે મ્યુકર માઇકોસિસનો ખતરો. સુરતમાં એક જ દિવસમાં નવા 29 કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે, તો રાજકોટ મહેસાણામાં દર્દીઓના મોત થઈ રહ્યા છે. રાજ્યમાં કોરોના સાથે મ્યુકર માઇકોસિસનો કહેર. કોરોનાના ગંભીર દર્દીઓ પર વધ્યો ખતરો. રાજ્યમાં મ્યુકોર માઇકોસિસના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. એમાં પણ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે, ત્યારે દર્દીઓમાં ડર ઉભો થયો છે. દવા અને ઇન્જેક્શનની અછતે હોસ્પિટલ તંત્રની ચિંતા વધારી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોર માઇકોસિસના નવા 45 કેસ નોંધાતા દર્દીઓનો આંકડો 300 પાર થઈ ગયો છે. તો સુરતમાં મ્યુકોર માઇકોસિસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં એક જ દિવસમાં નવા 29 કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે. સુરતની સ્મિમેર અને સિવિલ હોસ્પિટલમાં અલગથી વોર્ડ બનાવાયા છે, જ્યાં 85 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યાં ખાનગી હોસ્પિટલમાં 200 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. તો બીજી તરફ દવા અને ઇન્જેક્શનની અછતે હોસ્પિટલ તંત્રની ચિંતા વધારી છે. મ્યુકોર માઇકોસિસની સારવાર લઈ રહેલા દર્દીઓના મોતની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. રાજકોટની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 48 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું. મહિલાને આંખમાં તકલીફ હતી, જેમનું 3 દિવસની સારવાર બાદ મોત નિપજ્યું. તો મહેસાણામાં પણ મ્યુકોર માઇકોસિસથી પહેલું મોત થયું છે. લાયન્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પાટણના દર્દીનું મોત નિપજ્યું. દર્દીને મગજ અને ફેફસામાં ફંગસની અસર થતા મૃત્યુ થયું છે. આ તરફ બનાસકાંઠામાં મ્યુકોર માઇકોસિસ રોગે માથું ઉચકતા ડરનો માહોલ ઉભો થયો છે. છેલ્લા 3 દિવસમાં 25થી વધુ કેસ સામે આવતા તબીબો ચિંતાતુર છે. બીજી તરફ સારવાર માટે આપવામાં આવતા ઇન્જેક્શન અને દવાઓની અછત સર્જાતા ભારે હાલાકી થઈ રહી છે. પાલનપુરની બનાસ કોવિડ હોસ્પિટલમાં મ્યુકોર માઇકોસિસના દર્દીઓ માટે 5 બેડનો આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે, પરંતુ અહીં દર્દીઓને માત્ર પ્રાથમિક સારવાર મળી રહે છે, કારણ કે મ્યુકોર માઇકોસિસના દર્દીઓને મોટી સર્જરી કરવી પડતી હોય છે અને તેની સુવિધા બનાસકાંઠામાં નથી, જેથી દર્દીઓને અમદાવાદ રિફર કરવામાં આવી રહ્યા છે. મ્યુકોર માઇકોસિસના દર્દીઓને શરૂઆતના સ્ટેજમાં જ સારવાર મળે તે ખૂબ જ જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. બુલેટિનમાં આગળ વધીશું, નાનકડા બ્રેક બાદ. ઈદના દિવસે કબ્રસ્તાન પર કબર પર ફૂલ ચઢાવવા માટે એકઠા થયેલા લોકોના ફોટો પાડવા જતા પોલીસકર્મી પોતે ઘેરાઈ ગયો. લોકોએ તેને ફોટો પાડતા જોઈ લીધો અને પછી તેના પર તૂટી પડ્યા. પોલીસકર્મી સાથે જ ટપલી દાવ. કબ્રસ્તાનમાં ભેગા થયેલા લોકોના ફોટો પાડતો હતો પોલીસકર્મી. દ્રશ્યમાં દેખાતા શખ્સોના નામ છે મોહમ્મદ અહેમદ ઉર્ફે રાજા સિદ્દીકી અને તેના મિત્રો. આ તમામ લોકો અન્ય લોકો સાથે મળી જુહાપુરાના કબ્રસ્તાન ખાતે ભેગા થયા. ઈદ હોવાથી કબર પર ફૂલ ચઢાવી રહ્યા હતા. તે સમયે જ વિશેષ શાખાના વોચર તરીકે કામ કરતા એએસઆઈ કૃષ્ણકુમાર ભાવસિંહ પહોંચ્યા. ઈદને લઈને ભીડ એકઠી થતા તેઓ ફોટો અને વિડીયો લેતા હતા. આ શખ્સો તેમને જોઈ ગયા અને ટપલી દાવ શરૂ કરી દીધો. મોબાઈલ પણ આંચકી લીધો. વિડીયો કેમ બનાવો છો કહી પોલીસે માર માર્યો, જેથી એએસઆઈ પોતાને બચાવવા માટે ભાગ્યા. આ બધાએ તેમની સાથે બોલાચાલી કરી, ઝપાઝપી કરી,
અને એમના હાથમાંથી મોબાઈલ ની લૂંટ કરી અને ત્યાંથી જતા રહેલ. ત્યારબાદ પૂરતો પોલીસ સ્ટાફ ત્યાં પોલીસ સ્ટાફ પહોંચી એમને પોલીસ સ્ટેશન લઈ આવી એમને કાયદેસરની ફરિયાદ દાખલ કરી છે, જેમાં હાલ 5 આરોપી અટક કરેલ છે અને બાકીના આરોપીઓની તપાસ કરવાનું ચાલુ છે. તપાસ કરતા પોલીસે 5 આરોપીને પકડ્યા છે. આ પહેલા તેમના પર કોઈ ગુનો નોંધાયો છે કે નહીં તેની પણ તપાસ થઈ રહી છે. હરમેશ સુખડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. એન્ટરટેનમેન્ટ એપ્લિકેશન મોજ પર પણ હવે ખતરો તોડાઈ રહ્યો છે. ટિકટોકનું ભારતીય રિપ્લેસમેન્ટ ગણાતી મોજ એપ પર સિવિલ કોર્ટે સ્ટે આપી દીધો છે. શેરચેટની પ્રમોટેડ અને ચાઇનીઝ એપ્લિકેશન ટિકટોકનું ભારતીય વર્ઝન ગણાતી મોજ એપ પર કોર્ટે સ્ટે આપ્યો છે. ભારત સરકારે પરફોર્મન્સ શોર્ટ વિડીયો એડિટિંગ અને ડાઉનલોડિંગ એપ્લિકેશન ટિકટોકને બેન કર્યા પછી મોજ એપ્લિકેશન ખૂબ જ પ્રખ્યાત બની છે. મોહલ્લા ટેક એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે ઇન્ટરનેટ ઉપર પ્રખ્યાત બનાવેલી મોજ એપ્લિકેશન ઉપર સિવિલ કોર્ટમાં ટ્રેડમાર્ક એક્ટના ઉલ્લંઘન થતા દાવો કરાયો છે. ભાવનગરના સ્થાનિક જુગલદીપ લખધીરના નામે આ નામ રજિસ્ટર્ડ છે. વર્ષ 2018થી તેમના નામ પર મોજ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રજિસ્ટર્ડ હતી, જ્યારે મોજ એપ્લિકેશન વર્ષ 2020માં લોન્ચ થયા બાદ ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન બાબતે રજિસ્ટ્રીનો ઓબ્જેક્શન આવવા છતાં મોજ શબ્દ નામ ઉપર ચાલુ રાખવામાં આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે. જુગલદીપ લખધીરે અમદાવાદની સિવિલ કોર્ટમાં વિશાલ ઠક્કર મારફતે ટ્રેડમાર્ક શૂટ દાખલ કરી હતી, જેમાં અમદાવાદની સિવિલ કોર્ટના જજે તમામ રેકોર્ડ અને પુરાવા ધ્યાનમાં લઈ મોજ એપ્લિકેશન પર સ્ટે લગાવી દીધો છે. ટિકટોક બેન થયા પછી એમણે આ એપને લોન્ચ કરી હતી 2020માં અને ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશનની અંદર ઓલરેડી અમારું રજિસ્ટ્રેશન પહેલાં હતું અને આ લોકોએ પણ મોજના નામથી ક્લાસ 41માં એપ્લાય કરેલું હતું. એમાં ટ્રેડમાર્ક રજિસ્ટ્રી તરફથી એમને ઓબ્જેક્શન આવેલું હતું, પણ કોવિડના ટાઈમમાં અમે એ ટાઈમે લીગલી એપ્લાય ન થઈ શક્યા. એ બધું કરતા પછી આપણે જ્યારે નોટિસ પાઠવી કે મોજ ઓલરેડી અમારા નામ પર રજિસ્ટર્ડ છે, તમે આ યુઝ ના કરી શકો, તો પણ જવાબ ના આપતા જુગલદીપ લખધીર દ્વારા મારા થ્રુ અમદાવાદની સિવિલ કોર્ટમાં ટ્રેડમાર્ક સૂટ દાખલ કરવામાં આવ્યો, જેમાં બધા ડોક્યુમેન્ટ્સ જેવા કે ફોટોગ્રાફ્સ, કન્સર્ટ્સના ઇન્વોઇસીસ, અમારા વિડીયોઝ બધું રજૂ કરવામાં આવ્યું અને પ્રાયર યુઝર હોવાના કમ્પ્લીટ પ્રૂફ હોવા પછી જ્યારે સિવિલ કોર્ટને લાગ્યું કે પ્રાઇમા ફેસી પ્રાયર યુઝર જુગલદીપ લખધીર જ છે મોજ ટ્રેડમાર્કના, ત્યારે ઇન્ટરિમ ઇન્જંક્શન સિવિલ કોર્ટ દ્વારા આપવામાં આવી છે. ટ્રેડમાર્ક શૂટ પર કોર્ટે સુનાવણી દરમિયાન હાલ એપ પર સ્ટે મૂક્યો છે, ત્યારે અરજદારે ગૂગલ પ્લે સ્ટોર પર અને એપલ સ્ટોર પરથી એપ્લિકેશન ટેકડાઉન પ્રોસેસ પણ શરૂ કરી દીધી છે. આ કેસમાં હવે આગામી સુનાવણી 24 મેના રોજ થશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. નેટવર્ક 18 એ સુનિશ્ચિત કરવા માંગે છે કે દરેક ભારતીયોને કોરોનાની રસી મળે. રસીકરણ સામે જાગૃતતા લાવવા માટે નેટવર્ક 18 અને ફેડરલ બેંકની પહેલ સંજીવની અ શોર્ટ ઓફ લાઇફને સપોર્ટ કરો. એક્સપર્ટ અપોલો 24/7. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશું. નમસ્કાર.